નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો જય ઠાકર મિત્રો, આપનો કોટ થઈ ગયો છે એક, અને એ તો કાયમ તમને ખબર જ છે. અને આપણે ખેતીવાડી ખેડૂત જે ખેતીવાડી કરતા હોય આ બધા ખેડૂત કહેવાય, અને ખેડૂતને અને પશુપાલક મિત્રોને જે પણ કંઈ માહિતી અમારી ચેનલના માધ્યમથી આવે છે એ અમારી જમીન ઉપર અમે ટ્રાય કરી અને અમારા પશુ ઉપર ટ્રાય કરીને ત્યાર પછી જ વિડીયો બનાવવામાં આવે છે. એનું કારણ છે કે આજથી 3 વર્ષ પહેલાંની અમારી ચેનલ ચાલુ છે, પણ ત્યારે આવા વિડીયો તમને મળતા નહીં. એનું કારણ છે કે અમે પ્રયોગ અમારી જમીન ઉપર કરી અને ત્યાર પછી તમને વિડીયો બનાવી, અમે એમાં સફળ થઈ કે નિષ્ફળ થઈ આ વાત એક ફાઇનલ છે, તે પછી જ વિડીયો મૂકવાની શરૂઆત કરી. તો આપનો વિષય આજનો કંઈક એવો છે કે મિત્રો, તમે જોતા હો કે માલદેભાઈ આવા લુગડા પહેર્યા છે, લુગડામાં સારી વરી ગઈ છે. કેમ કે હમણાં ખેતીનું કામ પૂર જોશમાં ઉપડ્યું છે, રોટાવેટર હાંકીને જ આવ્યો છું. અને આપણે આજે શરૂઆત કરવાની છે તે DAP અને NPK, એટલે કે 12-32 હોટ જે આપણે વાવી છે એ ખાતર વિશેની માહિતી આપવાની છે. કેમ કે મારો વિષય વધારે પડતો ત્યાં દેશી ખાતર ઉપર જ છે, કે દેશી ખાતર નાખેલું હોય તો આની જરૂર ઓછી પડે. પ્લસ હું તમને બે વિષય સમજાવી કે તમારી જમીનમાં દેશી ખાતર પૂરતા પ્રમાણમાં હોય તો આ કેટલું નાખવું કે નહીં. તો મિત્રો, આપણે પહેલાં DAPની જ વાત કરી કે જે સરદાર કંપનીનું DAP આવે છે, જે ડાયમોનિયમ ફોસ્ફેટ, આખું એનું નામ એવું છે. તો DAPની અંદર કયા કયા તત્વો રહેલા છે, NPK એટલે કે 12-32 હોળની અંદર કયા કયા તત્વો રહેલા છે, એની વિશેષ થોડીક માહિતી તમને આપું. એથી તમને પણ ખાતરી થાય, લગભગ ખેડૂત વર્ગને આની ખબર જ હશે, છતાં પણ આવી કોઈ માહિતીથી વાકેફ રહેતા ખેડૂતો માટે ખાસ વિડીયો. તો મિત્રો, આજનો વિડીયો જોવાનું ચૂકશો નહીં અને અંત સુધી જોજો, કેમ કે ચોમાસાની સિઝન નજીક આવી રહી છે, એટલે આપણા ખેતરની અંદર આપણી વાડીની અંદર કયું ખાતર રાસાયણિક આપણે વાવવું કે ન વાવવું એ આપણી ઉપર આધાર છે, પણ માહિતી દેવાની ચેનલના માધ્યમ દ્વારા મારી ફરજ આવે. તો વધારે સમય લેતો નથી, તો આપણે પહેલાં સરદારના DAP વિશેની વાત કરી. તો સરદારના DAPની અંદર 50 કિલોની બેગની અંદર 18% નાઇટ્રોજન હોય છે, 46% ફોસ્ફરસ હોય છે અને 0% પોટાશ હોય છે. લગભગ મારા અનુમાન પ્રમાણે અમારી જેટલી આ જમીન છે એની અંદર અમારે પોટાશનો ઉપયોગ કરવો જ નથી પડતો, એટલા માટે અમે DAP વાપરતા હોઈએ. કેમ કે DAP વાપરવાથી એવું થાય કે ઘણા બધા લોકોની એવી ફરમાઈશ પણ હોય છે કે DAP વાપરવાથી જમીન કઠણ અને એકદમ બંજર બની જાય છે, પણ DAP જે જમીનમાં વધારે પડતું ફાયદોકારક હોય, જમીનની અંદર છોડ છે એ એકદમ વિકાસ કરે એટલે જમીનમાંથી જે તત્વો હોય એ ખેંચી લે અને જમીન કઠણ થઈ જાય છે. તો આવું ના માનતા કે રાસાયણિક ખાતર વધારે પડતા ઉપયોગ કરવાથી આપણી જમીન પતી જાય છે. હા, પતી પણ જાય છે, પણ સામે તમારે દેશી ખાતર ના હોય તો. અને DAPનું કેટલું માપ રાખવું એ તમને આ ચાલુ વિડીયોમાં કહી દઈશ. તો તમે જાણી લીધું, નાઇટ્રોજન 18%, ફોસ્ફરસ 46% અને પોટાશ 0%. એટલે અમારી સૌરાષ્ટ્રની જમીનમાં વધારેમાં વધારે અમે DAPનો ઉપયોગ વધારે કરીએ છીએ. મને ખબર છે કે રાસાયણિક વસ્તુ છે જે આ કેમિકલ વસ્તુ એ એક ઝેર સ્વરૂપ જ છે, પણ આપણે કેમ રાજદૂત ગાડીને સલેપ મારવું હોય, આપણે કિક મારવી હોય એટલે થોડુંક પેટ્રોલ હુંઘાડવું પડે, એટલે અમારે વીઘે 5-6 કિલો દેશી ખાતર હોય એની હારે નાખી અને અમે આપણે રાજદૂતને કિક મારી લઈ, પછી દેશી ખાતર હોય જ પાછળ. તો હવે આપણે વિડીયોમાં આગળ વધી અને NPK એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ અથવા તો કેલ્શિયમ, આપણે NPK જે છે 12-32 હોળ એની અંદર કેલ્શિયમ આવતું નથી. તો આપણે જે NPK છે એ નાઇટ્રોજન એની અંદર 12% આવે છે, એટલે 32% ફોસ્ફરસ આવે છે અને 16% પોટાશ આવે છે. લગભગ ખેડૂત મિત્રો DAP વાપરવું હોય અડધા ખેતરમાં અને અડધા ખેતરની અંદર NPK વાપરવું હોય 12-32 હોળ, એને એક લીટો દેખાતો હોય. કેમ કે જેને DAP વાપરવું હોય ને અને NPK 12-32 હોળ વાપરવું હોય એની જમીનમાં અડધી જમીનમાં વાપરો ને એટલે લીટો પડી જાય. આનું કારણ છે કે તમારી જમીનને DAP જ ભાવે છે, અને જેની જમીનને 12-32 હોળ એટલે કે NPK ભાવતું હોય એની જમીનમાં DAP વાવો તોય લીટો પડી જાય, એમાં NPK સારું આવે. તો NPK એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ, આ ત્રણેયનું કોમ્બિનેશન જે 12-32 હોળ કે એની અંદર આવે. તો તમને ગુજરાતની જમીનમાં લગભગ મોટા પાયે પોટાશની તો કમી હોતી જ નથી, એટલે પોટાશ ઓછું વાપરવું જોઈએ. અને પ્લસ હજી આ પછીનો જે કાલનો વિડીયો આવશે
તે આપણે એમોનિયમ સલ્ફેટના ફાયદા, એની અંદર કેટલું નાઇટ્રોજન આવે કે કેટલું ભાઈ સલ્ફર આવે, તો એ વિશેની વાત થોડીક આપણે કરીશું. અને જે મિત્રો ડીએપી કે ડાયએમોનિયમ ફોસ્ફેટ વાપરતા હોય એને પોતાની જમીનમાં કે ડીએપી ઝારું આવે, આવા ખેડૂતો માટે ખાસ કે વીઘે 2-2 કિલો ફાડા સલ્ફર વાપરવાનો આગ્રહ રાખજો, ખાસ કરીને તેલીબિયાના પાક લેતા હોય આવા ખેડૂતો માટે. બાકી લગભગ તો તમે કોઈ વાક્ય પડો જ નહીં, તમને ખબર જ હશે કે આપણી જમીનમાં આપણે આ ખાતર વાપરવાથી આપણે ફાયદો થાય જ છે, તો એ જ વાપરવું છે. એ વ્યક્તિઓ માટે કંઈ વિડિયાની જરૂર નથી, એ તો કમ્પ્લીટ જ બધું કામ કરે છે. અને ત્યાર પછી આપણી જમીનની અંદર કયા કયા તત્વોની ખામી છે ને, એ વિશેનું હું તમને એક બે વિડિયા પહેલા ફોટો મૂકવાનો હતો પણ એ ભૂલી ગયો. પણ ફાઇનલી જો પુગાણ થાય તો કાલનો વિડીયો એવો બનાવી કે અહીંયા એક બોર્ડ રાખી બોર્ડની ઉપર હું લખતો આવી કે મેગ્નેશિયમની ઉણપથી આવા પાંદડા થાય, ડીએપીની ઉણપથી આવા પાંદડા થાય, સલ્ફરની ઉણપથી આવા પાંદડા થાય. આ વિશે તમને એ પાંદની અંદર કયા કયા રાસાયણની ખામી છે ને એ તમારા છોડના પાંદડા જ કહી દઈએ. અને વધુમાં વધુ વિડીયોમાં મારું કહેવાનું એ છે કે તમારી જમીનમાં જ્યારે પાણી લાગી જતું હોય તો તમે મેં ઘણા બધા મિત્રો યુરિયા નાખે છે, યુરિયા નાખવાથી શું થાય છે કે ઉરિયા છે એ નાઇટ્રોજન એનું એવું હોય કે હલનચલન કરે છે, છોડના મૂળમાં જાય તે પછી છોડ લે છે. અને જે આપણે કાલના વિડીયોમાં વાત કરવાની છે કે ભાઈ એમોનિયમ સલ્ફેટ છે એની અંદર ધીમું નાઇટ્રોજન આવે, હવામાં ઉડતું નથી અને એ એકદમ છોડને પકડી રાખે છે અને ત્યાર પછી જ ધીરું ધીરું શરૂઆત થાય છે. અને જે ઉરિયાની અંદર 46% નાઇટ્રોજન આવે છે, આ નાઇટ્રોજન એવું છે કે તે પાણી ભેગું ઓગળી આગળ જઈ અને પાણી તમારું જ્યાં હોકડેથી બહાર નીકળતું હોય ને એ નાઇટ્રોજન પાણી ભેગું વહી જાય છે. તો એ માટે એક આપણે વિડીયો બનાવશું. અને કાલે SSP એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ માટે તો એ 4 પ્રકારનું આવે છે, એના વિશેનો વિડીયો બનાવશું. આજે આ વિડીયોમાં તમને એટલું બતાવ્યું, હજી તમને DAP અને 12-32 હોળ એટલે કે NPKનો માપ પણ તમને કહી દઉં. અમે અમારી જમીનની અંદર છાણિયું ખાતર વધારે પડતું નાખવાથી વીઘે 7-8 કિલો 5 કિલેથી કરી અને 7-8 કિલો સુધી નાખી જઈ, અમારો વીઘો 16 ગુઠાનો હોય, તમારે આ ગુઠા પ્રમાણે વીઘાના માપ હિસાબે એટલા કિલો વાપરવું. વધારે પડતું વાપરવાથી તમારું વહી જાય છે અને જમીનની થોડીક પથારી ફેરવતું હોય છે. તો DAP 5 કિલોથી કરે અને 8 કિલા સુધીની અમારી જમીનમાં અમે વાપરું છે એટલી ભલામણ કરું. બાકી તમારે દેશી ખાતર ના પડતું હોય અને તમે વધારે નાખી શકો, એ તમારી જમીનની તાસીર અનુસાર છે. કેમ કે મને કદાચ 1 ટીકડીથી તાવ ઉતરી જતો હોય અને તમારી તાસીરમાં 2 ટીકડીથી ઉતરતો હોય, તો એ પ્રમાણે તમારે આનો માપ લેવાનો છે. અને NPK જે આપણે 12-32 હોળ કહીએ એનો માપ જ છે એમ જ છે. પણ સરદાર કે ગમે એ DAPનું તમારે જો વાવેતર કરતો હોવ અને અત્યારે આ વરસાદનો સમય નજીક આવી ગયો, DAP વાપરવું હોય તો વીઘે 2-2.5 કિલોથી 3 કિલો સુધી ફાડા સલ્ફર વાપરજો. અને 12-32 હોળ વાપરતા હો તો એની અંદર ફાડા સલ્ફર વાપરવો જરૂરી છે. અને ફાડા સલ્ફર વાપરવાના ફાયદા એ છે કે તેલીબિયાના પાકમાં ખૂબ સરસ તેલની ટકાવારી આવે, અને દેશી ખાતર જો વાપરતા હો તો એના માટે કંઈ ભલામણ કરવી પડતી નથી. કેમ કે દેશી ખાતરની અંદર લગભગ તત્વો હોય અને એની અંદર જે ઘટતા તત્વો હોય એ આપણે આ ખાતર દ્વારા, રાસાયણિક ખાતર દ્વારા મળી શકે. અને હજી આનાથી આગળ અમે વિડીયો જ્યારે બનાવશું ત્યારે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે SSPના 4 પ્રકાર આવે એ જણાવશું, ખેતરમાં ઝીંકના ફાયદા હું જણાવશું, કેલ્શિયમના ફાયદા હું છે એ જણાવશું. અને અત્યારે કેવું થાય કે અમારે વિડીયા ઘાઈઘા બનાવવા પડે છે એટલે થોડીક તગડ પડે, ખેતી કરવાનો સમય આવી ગયો છે અને વરસાદના એ વાદળા મહિના દેખાવા છે એટલે અમારે થોડુંક ખેતીવાડી કમ્પ્લીટ કરી લઈ, મકાનનું કામ પણ હાલે છે. તો આજે આ વિડીયોમાં બસ એટલું, કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. અને એ વિડીયો હવે આવશે, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવશે કે તમારે બિયારણને કહેવાનો પટ મારવો, ફૂગનાશક કઈ વાપરવું, બધા એકો એક વિડીયો તમને અમારી ચેનલ ઉપરથી મળી જાય. હજી એક સબસ્ક્રાઈબર ના કર્યો હોય તો કરી લ્યો, ઉપયોગી વિડીયો થાય. તો આવજો બધાને, જય દ્વારકાધીશ.